નમસ્કાર સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ બજેટને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દરેક સેક્ટર અને સામાન્ય નાગરિકોની પણ બજેટથી ઘણી બધી આશા અને અપેક્ષાઓ સ્વાભાવિક રીતે હોય છે રિયલ એસ્ટેટ સેક્ટર જે છે એ દેશની જીડીપીમાં મહત્વનો ફાળો આપતું સેક્ટર છે અને સાથે જ રોજગારી બાબતે પણ આ સેક્ટર ખૂબ જ મહત્વનું છે ત્યારે આ સેક્ટરની બજેટથી ઘણી બધી આશા અને અપેક્ષાઓ હોય એ સ્વાભાવિક વાત છે તો આ તમામ અંગે આજે આપણે ચર્ચા કરવાના છે હું છું આપની સાથે જર્ણાલકંટી અને આ ચર્ચામાં ખાસ આપણી સાથે નિષ્ણાતો જોડાયેલા છે મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ક્રિડાઈ એમ સીએચાઈના સી ઇઓ કેવલ વાલંભિયા અને આપણી સાથે અમદાવાદથી જોડાયા છે કુષ્મન એન વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોદા તો આ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોની અંદર અને સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં અને આપનો ઘણો આભાર કે આપ આ ખાસ ચર્ચાની અંદર ભાગ લેવા સમય ફાળવી અમારી સાથે અહીં આગળથી જોડાયા તો આપણે સૌ જાણીએ છીએ કે આ ઇન્ટ્રીમ બજેટ અહીંયા આગળથી આવવાનું છે ભલે ઇન્ટ્રીમ બજેટ હોય પરંતુ અહીંયા આગળથી સરકારની જે દિશા છે અહીંયા આગળથી આપણને ચોક્કસપણે ખબર પડવાની છે અને જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે રિયલ એસ્ટેટ જીડીપીની બાબત હોય રોજગારીની બાબત હોય વિકાસની બાબત હોય દરેક માટે ખાસું મહત્ત્વનું છે તો ઘણી બધી આશા અપેક્ષાઓ છે ચર્ચાની અહીંયા આગળથી શરૂઆત કરીએ જીગરજી આપની પાસેથી શરૂઆત અહીંયા આગળથી કરવી છે કે આપણે અહીંયા આગળથી જે રીતે જોઈ રહ્યા છે કે એક હાઉસિંગ પોલિસી અહીંયા આગળથી આ બજેટની અંદર આવી શકે છે એવી એક અહીંયા આપણે જે ચર્ચાઓ ચાલતી દેખાઈ રહી છે સૂત્રોને આધારે આ ખબર આપણને મળતી દેખાઈ રહી છે કે એક હાઉસિંગ પોલિસી અહીંયા આગળથી આવી શકે છે સબવેન્શન અહીંયા આગળથી આવી શકે છે પંદરમી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ આનો કંઈક ઉલ્લેખ કર્યો હતો એવી કંઈક જાહેરાત આ બજેટની અંદર થઈ શકે છે આપનું શું માનવું છે આવી કોઈ હાઉસિંગ પોલિસી આવી શકે છે કઈ રીતની રાહત અથવા તો કઈ રીતનું આ પોલિસીની અંદર કોઈ રાહત અપાઈ શકે છે સો ઝર્ણાબેન સૌથી પહેલાં તો આપણે આ સબવેન્શન માટેની થોડીક સમજ લઈએ કે આ સબવેન્શન સ્કીમ શું છે આ બેસિકલી એક ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમની અહીંયાથી વાત ચાલી રહી છે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ડેફિનેટલી પંદર ઓગસ્ટના દિવસે આની એક બેસિક ચર્ચા કરી હતી કે જનરલી જ્યારે પણ અંડર કન્સ્ટ્રક્શન હાઉસિંગ હોય છે એની અંદર પ્રી ઈએમઆઈની અંદર જે ઇન્ટરેસ્ટનો પોર્શન પે કરવામાં આવતો હોય છે એ એક મિડલ ક્લાસ વ્યક્તિઓ માટે બોજારૂપ બની રહેતું હોય છે કારણ કે પઝેશન નહીં મળવાના કારણે એ લોકો ડેફિનેટલી કોઈક એક જગ્યાએ જો પોતાનું ભાડાનું ઘરમાં રહેતા હોય અને એનું રેન્ટ પે કરતા હોય તો ડેફિનેટલી આ બે ડબલ બોજો એમના પર એક ભાડું પણ ભરવાનું અને એક ઈએમઆઈ પ્રી ઈ પણ ચૂકવવાનો આ પ્રકારના બે ખર્ચા એમને કરવા પડતા હોય છે એની અંદર એક બેસિક રાહત આપવા માટે આ એક ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમની વાત કરવામાં અહીંયા આવી છે એમાં લગભગ લગભગ જે પ્રિવેલિંગ રેટ્સ છે એમાં ત્રણથી છ ટકા સુધીનું ઇન્ટરેસ્ટ સબવેન્શન એ ઘરાકને આપવામાં આવે એવી એક રજૂઆત ડેફિનેટલી આ બજેટની અંદર સેવાઈ રહી છે અને જો કદાચ સરકાર આના પર એક યોગ્ય નિર્ણય લે તો બજેટની અંદર આની એક જાહેરાત સબવેન્શન સ્કીમની ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમની જાહેરાત થઈ શકે છે ઓકે તો એક ઇન્ટ્રેન્સ ઇન્ટરેસ્ટ જે સબવેન્શન સ્કીમ છે એની જાહેરાત થઈ શકે છે એટલે જ્યારે તમે ઘર ખરીદો છો ત્યારે તમને એક અહીંયા આગળથી થોડી રાહત મળી શકે અને તમારી ઘર ખરીદારી અહીંયા આગળથી થોડી સરળ થઈ શકે ઘર ખરીદારીના નિર્ણય છે એ ઝડપથી લેવાઈ શકે તો એ ઉપલક્ષે આ એક આપણે અહીંયા આગળથી ચોક્કસપણે આશા રાખી રહ્યા છે આપણી સાથે કેવલજી પણ જોડાયેલા છે કેવલજી બીજો મહત્ત્વનો મુદ્દો એક તો બે હજાર ત્રેવીસ કેવું રહ્યું એ આપ થોડું અમને સંક્ષિપ્તમાં જણાવશો અને મારો મહત્વનો સવાલ એ છે કે બે હજાર ત્રેવીસના જે ટ્રેન્ડ જોયા આપણે અફોર્ડેબલમાં થોડી ઓછી ખરીદારી થઈ અને જે પ્રીમિયમ સેગમેન્ટ છે એની અંદર થોડી વધારે ખરીદારી થઈ સરકારનો ફોકસ જે છે આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે હાઉસિંગ ફોર ઓલની ઉપર છે તો અફોર્ડેબલ હાઉસિંગને લઈને આપણે કોઈક આશા રાખી રહ્યા છે આ બજેટ પાસેથી બિલકુલ તો તમારો આભાર બોલાવવા માટે અને તમારા દર્શકો સાથે જોડાવા માટે સો બે હજાર ત્રેવીસ તમારો જે પહેલો જે પ્રશ્ન છે બે હજાર ત્રેવીસ વોઝ અ રિમાર્કેબલ ઇયર ઇટ વોઝ ધ બેસ્ટ ઇયર સૌથી સફળ વર્ષ અગર કદાચ આપણે કહી શકીએ તો બે હજારને ત્રેવીસ હતું અને અમે એવી આશા સેવી રહ્યા છીએ રિયલ ઇસ્ટેટ ઇન્ડસ્ટ્રી તરફથી કે બે હજાર ચોવીસ પણ એ જ જોયરાઈડ ઉપર આગળ વધશે હાવેવર અફોર્ડેબલ હાઉસિંગ અને લક્ઝરી હાઉસિંગ જે તમારો પ્રશ્ન છે કે એફોર્ડેબલ હાઉસિંગ કેમ ઓછું વેચાઈ રહ્યું છે અને લક્ઝરી હાઉસિંગ કેમ વધારે તો એ તો બહુ ક્લિયર વસ્તુ છે કે કોવિડ પછી લોકોને કદાચ સમજાયું છે કે ભાઈ ઘરનું કેટલું મહત્ત્વ છે અને એટલા માટે લક્ઝરી હાઉસિંગ તરફ લોકોનો ચુકાવ કાફી વધારે છે હાવેવર અફોર્ડેબલ હાઉસિંગ એક એવું સેગમેન્ટ છે ઝરનાબેન કે જેમાં આપણે સમજવું જોઈએ કે બે હજારને ત્રીસ સુધીમાં પચાસ ટકા વસ્તી ભારતની અર્બન એરિયાઝમાં રહેતી હશે એવો એક યુનોનો અંદાજ છે યુનાઇટેડ નેશન્સનો એક અંદાજ છે તો મારું એવું માનવું છે કે આપણે એ બે હજારને ત્રીસમાં પચાસ ટકા વસ્તી જો શહેરીકરણ તરફ આગળ વધતી હોય તો આપણે એ એટલું અફોર્ડેબલ હાઉસિંગ પણ પ્રોવાઈડ કરવું જોઈએ હવેવર આપણે ગવર્મેન્ટ પાસેથી અત્યારે એવી આશા રાખી રહ્યા છે કે જે એફોર્ડેબલ હાઉસિંગની જે પરિભાષા છે એ બે ઘટકમાં વહેંચાયેલી છે પહેલો ઘટક એમ કહે છે કે ભાઈ પિસ્તાલીસ લાખ રૂપિયાથી નીચેનું ઘર હોય તો એને એફોર્ડેબલ હાઉસિંગ કહેવાય આ આપણા દર્શકોએ જાણવું બહુ જરૂરી છે અને બીજું એ છે કે સિક્સટી સ્ક્વેર મીટર્સ એટલે કે સાઠ સ્ક્વેર મીટર અથવા કરીબ કરીબ છસો સ્ક્વેર ફીટથી ઓછું ઘર હોય એટલે આ બંને પરિભાષામાં જો કોઈ બેસતું હોય ઘર તો એને અફોર્ડેબલ હાઉસિંગ કહેવાય રહ્યું છે હવે તકલીફ અહીંયાથી આવી રહી છે કે અફોર્ડેબલ હાઉસિંગની આ પરિભાષા આખા ભારત દેશમાં લાગુ કરવામાં આવી છે અને આપણે ત્યાં શહેરોમાં ટીયર વન ટીયર ટુ સિટીઝમાં પણ અલગ અલગ માપદંડ જોવા મળે છે તો મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી તરફથી એક બહુ મોટી આશા છે ગવર્મેન્ટ પાસેથી કે આ એફોર્ડેબલ હાઉસિંગની પરિભાષા ચેન્જ કરવામાં આવે અને એસ્પેશલી મેટ્રો સિટીઝ માટે હવે હું જો કદાચ તમને મહારાષ્ટ્રમાં મુંબઈની વાત કરું તો મુંબઈમાં આજે પિસ્તાલીસ લાખ રૂપિયામાં એક પણ ઘર મળવું મુશ્કેલ છે ઇનફેક્ટ મહાડાના જે સરકારી આવાસો છે એ પણ સાહીઠ લાખની બેઝિક કિંમતથી શરૂ થતા હોય છે એટલે ટેકનિકલી કદાચ હું તમને એવું કહું કે મુંબઈ સિટીમાં આજે એફોર્ડેબલ હાઉસિંગ એવેલેબલ જ નથી તો કદાચ એમાં હું જરાય ખોટો નહીં હોઉં એની સામે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે જે વિઝન છે હાઉસિંગ ફોર ઓલ તો આપણે એ હાઉસિંગ ફોર ઓલને પૂરું કરવામાં આપણે ક્યાંક કાચા પડી રહ્યા છીએ એસ્પેશલી ટીઆર વન સિટીઝમાં તો અમારી એવી આશા છે ગવર્મેન્ટ પાસેથી કે એસ ફોર મેટ્રો સિટીઝ એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન ચેન્જ કરવામાં આવે અને એ જે કેપ જે છે પિસ્તાલીસ લાખ રૂપિયાનો એ હટાવી દેવામાં આવે અને બધા જ ઘર જે નાઇન્ટી સ્ક્વેર મીટર્સની પરિભાષામાં બેસતા હોય એમને એફોર્ડેબલ હાઉસિંગમાં ગણવામાં આવે હવે આનાથી શું લાભ થશે તો જે લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના વન અને ટુમાં અત્યારે એમાં બેસી નથી રહ્યા બીકોઝ ઓફ ધીસ ડેફિનેશન એ લોકો આ નેટમાં આવી જશે અને એમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળશે અને એનાથી ઘરોની ખરીદદારીમાં પણ ઘણો બધો વધારો જોવા મળશે ઓકે તો આ અફોર્ડેબલ હોમ્સની વ્યાખ્યામાં બદલાવ થવો જોઈએ આ આપણે ખાસા લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છે અને આપણે જ લગભગ જો ગયા વર્ષે કે એના આગળ પણ આ વસ્તુની માંગણી રાખી હતી જો હવે સરકાર આ વખતે પણ આના ઉપર ધ્યાન આપે તો ઘણું મહત્ત્વનું રહેશે જીગરજી આ મુદ્દે આપનું શું માનવું છે આપનાથી મને આ અફોર્ડેબલ હાઉસિંગ બાબતે શું આશા અપેક્ષા છે એ પણ જાણવું છે ને આપણે જે અગાઉ ચર્ચા કરી રહ્યા હતા સબવેન્શન સ્કીમની કંઈ આગળથી જાહેરાત થઈ શકે છે એ સંદર્ભે પણ મારા મનમાં એક પ્રશ્ન આવી રહ્યો છે કે આ ઘર મોણા જે ગ્રાહકોને મળતા હોય છે આવું થવાના કારણ શું છે અને શું સરકાર આમાં કંઈક એવા પગલાં લઈ શકે કે જેથી ગ્રાહકોને પણ સપોર્ટ થાય ડેવલપર પણ જલ્દીથી આ ઘર ખતમ કરીને ગ્રાહકોને આપી શકે સો ડેફિનેટલી સૌથી પહેલા તો તમારા પહેલું પ્રશ્નનો જવાબ તો હું કેવલભાઈની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું અફોર્ડેબલ હાઉસિંગ ની વ્યાખ્યાની ચેન્જ માટે ઘણા સમયથી રજૂઆત થઈ છે પણ એના ઉપર યુ નો બહુ લાંબા પગલાં નથી લેવાયા આપણે જ્યારે અમાઉન્ટની વાત કરીએ છીએ ડેફિનેટલી ગુજરાતની અંદર ગયા બજેટની અંદર નેવું સ્ક્વેર મીટર સુધીના જે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા હતી એને ડેફિનેટલી સ્ક્વેર મીટર પ્રમાણે વધારવામાં આવી પરંતુ જ્યાં અમાઉન્ટની વાત કરીએ છીએ ત્યાં હજી પણ એ પિસ્તાલીસ લાખના બ્રેકેટ સુધી સીમિત રાખવામાં આવી છે સો ડેફિનેટલી આપણે ટાયર વન સિટીની જો વાત કરીએ તો એ વ્યાખ્યા એ અમાઉન્ટની અંદર જેમ કેવલભાઈએ જણાવ્યું કદાચ અફોર્ડેબલ હાઉસનું કોઈ ઘર મળવું જ મુશ્કેલ છે આપણે ઇવન ટાયર ટુ સિટીની પણ વાત કરીએ તો અમદાવાદ જેવા શહેરની અંદર પણ આજે પિસ્તાલીસ લાખ રૂપિયામાં અફોર્ડેબલ હાઉસિંગના બહુ જ ઓછા ઓપ્શન્સ અવેલેબલ રહી ગયા છે અને લગભગ લગભગ આ રેન્જ જે છે એ લગભગ સાહીઠથી પાસઠ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ કદાચ આપણે યુ નો મુંબઈ જેવા મહાનગરોની અથવા બીજા મેટ્રોઝની વાત કરીએ તો એ વ્યાખ્યાની અંદર લગભગ લગભગ આ પંચ્યાસી લાખ રૂપિયા સુધીનું એક કેપ આપવું જોઈએ જે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યાની અંદર આવતું હોય અને તો જ ડેફિનેટલી એક સારી ક્વોલિટીના ઘર ડિલિવર થઈ શકશે આપના બીજા પ્રશ્નનો જો ઉત્તર આપું તો નોર્મલી સૌથી મોટી જે દુવિધા ડેવલપર્સ માટે થતી હોય છે એ હોય છે અપ્રૂવલની સો ડેફિનેટલી એક સિંગલ વિન્ડો ક્લિયરન્સની અહીંયાથી એક એક્સપેક્ટેશન બની રહી છે સો સિંગલ વિન્ડો ક્લિયરન્સની જો આપણે વાત કરીએ તો આજની તારીખે કોઈપણ પ્રોજેક્ટને જ્યારે આપણે આકાર આપતા હોઈએ ત્યારે લગભગ ત્રીસ જેટલા નાના મોટા લોકલ તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટના અપ્રુવલ્સની જરૂરિયાત પડતી હોય છે એક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે જો આ દરેકે દરેક અપ્રુવલ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ થકી શોર્ટ ટાઈમમાં આપવામાં આવે તો ડેફિનેટલી એ જે પ્રોજેક્ટ ડિલિવરન્સની ટાઈમલાઇન્સ છે એમાં ખાસો એવો ઘટાડો થઈ શકે છે સો ડેફિનેટલી એક સિંગલ વિન્ડો ક્લિયરન્સની પણ એક માંગણી ઘણા સમયથી જે સરકાર સાઇટથી પેન્ડિંગ હતી એ પણ આ બજેટની અંદર કદાચ ફલિત થતી આપણે જોઈ શકીશું ઓકે તો આ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ જો અહીંયા આગળથી કરવામાં આવે તો અલગ અલગ અપ્રુવલ લેવામાં જે સમય જાય છે એની જગ્યાએ ઘણું ઝડપી અહીંયા આગળથી બની શકે છે અને આ રીતે પણ એક ઘરની જે ઘર જલ્દી બનશે ગ્રાહકોને જલ્દી સોંપાશે તો જે આપણે મોટી રાહતની અહીં આગળથી આપણે માંગ કરી રહ્યા છે કે જ્યારે પહેલું ઘર ખરીદવું હોય ત્યારે આપ ઓલરેડી એક ભાડું ચૂકવતા હો છો અને આપના ઈએમઆઈ શરૂ થતા હોય છે ડબલ ખર્ચ ગ્રાહકની ઉપર આવે છે તો આ એક મહત્વનું પરિબળ બનતું દેખાઈ શકે છે અને ને જે અહીંયા આગળથી આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું કે અફોર્ડેબલ ની જો વ્યાખ્યા જે છે એની અંદર બદલવામાં આવે બદલાવ કરવામાં આવે થોડી મોટી કરવામાં આવે અથવા તો આ કેપને અહીંયા આગળથી હટાવવામાં આવે અને માત્ર સાઇઝ ઉપર અફોર્ડેબલની વ્યાખ્યા કરવામાં આવે તો ઘણા બધા એવા લોકો છે એમને એમનું પહેલું ઘર ખરીદવામાં એ પીમે મે યોજના અંતર્ગત પણ આવી શકે છે આ તમામ લાભો પણ મળી શકે છે બીજો એક મુદ્દો જે આપણે ખાસ કરીને બજેટથી આશા રાખતા હોઈએ છે કે

આજે હોમ લોન ઉપર એ બે લાખ રૂપિયાનું તમારું આજે એક લિમિટ છે હવે એ એ લિમિટ આજની તારીખે તમે જોવા જાઓ તો એ ઇનસિગ્નિફિકન્ટ કહેવાય કે જેનો બહુ વધારે વ્યાપક એની ઉપર એની અસર નથી જોવા મળતી તો અમારી એ રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે જો એ બે લાખની રિબેટને પાંચ લાખની રિબેટ સુધી કરવામાં આવે તો આઈ થિંક ઘણા બધા ટેક્સ ધારકોને એનો ફાયદો થશે અને એનાથી એ જ પૈસાથી પાછું એ લોકોનું સ્ટેમ્પ ડ્યુટી જેવી વસ્તુઓ કદાચ કવર થઈ શકે છે એ લોકોનું ઇન્ટિરિયર ડિઝાઇન કે એ લોકોને ઘરની જે સજાવટ કરવાની હોય એ લોકો કદાચ એમાંથી કરી શકે છે સો આઈ થિંક એ બે લાખની જે લિમિટ છે ઇન્કમ ટેક્સ રિબેટની હોમ લોન ઉપર એ જો પાંચ લાખ રૂપિયા કરવામાં આવે તો ઘણો મોટો એક એક પોઝિટિવ ચેન્જ જો જોવા મળશે આપણને હોમ બાયર્સમાં એ સિવાય જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે જે આજે વીસ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે એને જો દસ ટકા કરવામાં આવે તો એનો એનો ઘણો બધો ફાયદો એવો થઈ રહ્યો છે કે જે લોકો આજે પ્રોપર્ટી વેચી રહ્યા છે અથવા જે પ્રોપર્ટીનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે એની ઉપર જે ટેક્સેશન એમાઉન્ટના લીધે થઈને આપણે જોઈએ છીએ કે ઘણા બધા આપણે રેડી રેટના રેટ પ્રમાણે આપણે એગ્રીમેન્ટ કરીને પછી બીજા બધા સાધનોનો ઉપયોગ થતો હોય છે જે કદાચ બંધ થાય અને એ જો ચેનલાઇઝ થાય તો કદાચ સરકારને ટેક્સની આવક પણ વધી શકે છે ફક્ત એ વીસના દસ ટકા કરવાથી એવી અમારી ઈચ્છા છે અને એવી અમારી આશા છે કે ગવર્મેન્ટ આની ઉપર એકવાર વિચાર જરૂર કરશે જી તો અહીંયા આગળથી જે માંગણી અહીંયા આગળથી આપણી ઇન્ડસ્ટ્રી તરફથી રિયલ એસ્ટેટ સેક્ટર માટે થતી જોઈ રહ્યા છે ખાસ કરીને જેનો ગ્રાહકોને મોટો ફાયદો પણ મળશે કે અહીંયા આગળથી આપણે ટેક્સની અંદર જે બે લાખની રાહત છે એને પાંચ લાખ સુધી વધારવામાં આવે હોમ લોન ઉપર જે ઇન્ટરેસ્ટ લાગે છે એની ઉપર કર રાહતની આપણે વાત કરી રહ્યા છે જીગરજી આ મુદ્દા અંગે આપણે પણ અગાઉ પણ ચર્ચા કરી છે આ અંગે આપની પણ આવી કઈ અપેક્ષા બની રહી છે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય કે આ જે હોમ લોન ઉપર જે ટેક્સ હોમ લોન ઉપર જે વ્યાજ દર લાગે છે એના ઉપર જે રાહતની વાત હોય આપ કઈ રીતે અહીં આગળથી આ બજેટ પાસેથી આશા રાખી રહ્યા છો ના ડેફિનેટલી કેવલભાઈની વાતથી હું સંપૂર્ણપણે સહમત છું આ જો લિમિટ વધારવામાં આવે તો હોમ બાયર્સનો એક બહોળો વર્ગ ખરીદી તરફ આગળ વધી શકે છે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ જે આપણે કોવિડ ફેઝની અંદર જોયા છે લગભગ સાડા છ સાત ટકાના વિચ વોઝ ધ લોએસ્ટ વન ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ કન્ટ્રી હવે એ ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટથી જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો છે અને એ એના સંદર્ભમાં જ્યાં કોઈ ટેક્સ બેનિફિટ પણ નથી મળતો તો ડેફિનેટલી કોઈપણ ઘર અપગ્રેડ કરવાની જ્યાં થોટ પ્રોસેસ છે એની માટે એક બી એક સેકન્ડ થોટ જેને કહી શકાય લોકોના મનમાં ચોક્કસપણે આવે એટલે ડેફિનેટલી આ એક જે લિમિટ બે લાખની છે એને પાંચ લાખ સુધી ચોક્કસપણે કરવી જોઈએ એનાથી બહુ જ મોટો વર્ગ એક જે છે ઘર લેવા માટે પ્રેરાશે અને હાઉસિંગ ફોર ઓલનું જે એક સ્વપ્ન છે આ મા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું એ પૂર્ણ થઈ શકશે એના સિવાય આપણે જો સ્ટેમ્પ ડ્યુટીની વાત કરીએ સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશન માટે ઘણા સમયથી આ એક યુનો રજૂઆત રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી કરવામાં આવી હતી કે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશનના જે ચાર્જીસ છે લગભગ લગભગ આખા દેશભરમાં લગભગ પાંચ ટકા અથવા એના કરતાં વધુ છે આ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનના ચાર્જીસ લગભગ જો બેથી ત્રણ ટકાના દરમાં લાવવામાં આવે તો પણ એક સારો એવો માતબર ફાયદો એન્ડ યુઝરને મળી શકે છે અને આના કારણે જેમ કેવલભાઈએ જણાવ્યું કે એ એડિશનલ સેવિંગ જે છે એ પોતાના ઘરના રખરખાવની અંદર એક એન્ડ યુઝર યુઝ કરી શકે છે અને એના કારણે ડેફિનેટલી ઇકોનોમીને પણ એક ઘણો મોટો ફાયદો થશે ઘણું બધું જોબ ક્રિએશન પણ થશે સો આ બે મુદ્દાઓને જો ધ્યાનમાં રાખીને એક સારી એવી નીતિ સરકાર બનાવે તો એનો બહુ મોટો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળી શકે છે કેવલભાઈ સ્ટેમ્પ ડ્યુટીની રાહત અને જે કોવિડ દરમિયાન આપણે કેટલો ફાયદો મુંબઈને મળ્યો હતો એ બધાની ચર્ચા આપણે અગાઉના શોમાં પણ કરી હતી આ બાબતે આપની પણ કોઈ ખાસ આ બજેટ પાસેથી આશા અપેક્ષા છે કે સ્ટેમ્પ ડ્યુટીની રાહત જો આપવામાં આવે તો કેટલો ફાયદો થઈ શકે સરનાબેન તમારા માધ્યમથી હું કદાચ ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી કરી શકું છું અને એક એક ઢંઢોળી શકું છું કદાચ કે આપણે થોડાક પાછળના ફિગર્સ ઉપર નજર નાખીએ તો જનરલી સરકારનો એવો અભિપ્રાય હોય છે કે ભાઈ હું સ્ટેમ્પ ડ્યુટીમાં કદાચ જો એ કપાત થાય તો સરકારની રેવન્યુ ઉપર એની અસર પડે છે હવે મારા માનવા મુજબ આ એક સદંતર ખોટી એક માન્યતા છે અને એ હું તમને થોડા શબ્દોથી પ્રૂવ કરીશ કે જ્યારે કોવિડ ટાઈમમાં જેમ તમે કીધું એમ જ્યારે બે અને ત્રણ ટકા સ્ટેમ્પ ડ્યુટી થઈ ત્યારે જે સ્ટેમ્પ ડ્યુટીના જે જે પ્રોપર્ટી રજિસ્ટ્રેશમાં જે વધારો થયો હતો એ અકલ્પનીય હતો રાઈટ અને એ જ દરમિયાન જ્યારે હું મહારાષ્ટ્રની જો વાત કરું તો મુંબઈમાં જે પ્રીમિયમ્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પચાસ ટકાની રાહત આપવામાં આવી હતી ડેવલપર્સને જે આપણે ગવર્મેન્ટને પ્રીમિયમ્સ ભરતા હોય છે એમાં પણ તો દર વર્ષે જે ચાર હજાર કરોડ રૂપિયાની આવક બીએમસીને થતી હતી એ બાર હજાર કરોડ રૂપિયાએ પહોંચી હતી એવી જ રીતે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડા થવાના લીધે જે પ્રોપર્ટીના રજસ્ટમાં જે વધારો થયો હતો એ ખૂબ જ સરસ નોંધાયો હતો સો મારું મારો પોઈન્ટ એટલો છે કે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાથી ચોક્કસપણે સરકારના રેવન્યુ ઉપર કોઈ જ અસર ન પડે હાવેવર એક સામાન્ય માણસનું જે ઘર ખરીદવાનું સપનું છે એમાં સરકાર તરફથી એક બહુ મોટું યોગદાન રહેશે જો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો થઈ શકે છે અને સ્ટેમ્પ ડ્યુટીનો ઘટાડો ભલે આપણે લિમિટેડ સમય માટે કરીએ પણ એ દરમિયાન જે પ્રોપર્ટી રજિસ્ટર થશે એ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન્સમાં લોકોનું જે સેવિંગ થશે એ અકલ્પનીય હશે નંબર વન નંબર ટુ આપણે જો સ્ટેમ્પ ડ્યુટીની વાત કરીએ તો તમે કદાચ ખબર હશે તો હવે મેટ્રો સેસ એક લાદવામાં આવ્યો છે તો થાણે અને બીજા બધા સિટીઝમાં તમે જુઓ તો ત્યાં સાત ટકાની સ્ટેમ્પ ડ્યુટી છે અને જ્યાં મિનિમમ ઘર એક કરોડ રૂપિયાનું હોય રાઇટ એટલે હું એક કરોડ રૂપિયાનું ઘર ખરીદતો હોઉં તો સાત લાખ રૂપિયા તો હું ફક્ત ગવર્મેન્ટને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવું છું અપાર્ટ ફ્રોમ રજિસ્ટ્રેશન ચાર્જિસ હવે એમાં તમે કદાચ ત્રણ ટકાનો પણ ઘટાડો કરી શકો રાઈટ તો એ બહુ મોટી રાહત થશે અને એની સામે ઘર ખરીદવાની જે પ્રક્રિયા છે એમાં ઘણો મોટો ઉછાળ જોવા મળશે જેનો અલ્ટિમેટલી ફાયદો ટર્ન ઓવર ઇન્ક્રીઝમાં ગવર્મેન્ટને મળશે એટલે મને એવું લાગે છે કે આ જે મોતા સાહેબે વાત કરી એકદમ સાચી વાત છે અને સરકારે એની ઉપર ધ્યાન દેવું જોઈએ અને એનાથી રેવન્યુ ખાલી વધશે નહીં ઘણા બધા લોકોને પોતાનું ઘર ખરીદવાની તક પણ મળશે કારણ કે સાત અથવા આઠ લાખ રૂપિયાની રકમ બહુ મોટી હોય છે એક સામાન્ય ઘર ખરીદનાર માટે અને એ ફાયદો જો આપણે આપી શકીએ તો એનાથી વધુ મોટી ભેટ કદાચ આ ગવર્મેન્ટની બીજી કોઈ પણ નહીં હોઈ શકે અને સ્ટેમ્પ ડ્યુટીની વાત કરું છું તો કદાચ હું તમને એ પણ વાત મૂકી દઉં કે છવ્વીસ જાન્યુઆરીથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી ક્રેડા એમસીએચઆઈ મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટરમાં એક ગ્રાન્ડ પ્રોપર્ટી એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યું છે જ્યાં અમે ઝીરો પર્સન્ટ સ્ટેમ્પ ડ્યુટી જ્યાં અમારા જેટલા પણ ડેવલપર છે એ બધા જ ડેવલપર મિત્રોએ સ્ટેમ્પ ડ્યુટીની રકમ પોતાની ઉપર લઈ લીધી છે અને જેટલા પણ બુકિંગ ત્યાં થશે એ બધા જ બુકિંગ માટેનું જે સ્ટેમ્પ ડ્યુટીનું જે ભારણ છે એ મારા ડેવલપર મિત્રો ભોગવશે એવી અમે ઓલરેડી જાહેરાત કરી ચૂક્યા છીએ અને અમે ગવર્મેન્ટને પણ એ કહીએ છીએ કે જો અમે આટલું કરી શકીએ છીએ તો તમે પણ આગળ આવો અને જેમ આજે આપણે આજે જે હું પ્રીમિયમ ચાર્જીસ જે હું ગવર્મેન્ટમાં મુંબઈમાં આજે કોઈપણ ડેવલપર જો રિયલ એસ્ટેટનું એક સ્કવેર મીટરનું કન્સ્ટ્રક્શન કરવા માંગતો હોય તો એને ચોપન હજાર રૂપિયાના એપ્રુવલ ચાર્જિસ મુંબઈને મુંબઈ કોર્પોરેશનને ભરવા પડે છે એની સામે દિલ્હી પંદરસો રૂપિયા ભરે છે ચેન્નાઈ પાંચ હજાર રૂપિયા ભરે છે તો અલ્ટિમેટલી એ જે 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 ડિફરન્સ જે છે એ ડિફરન્સ અલ્ટિમેટલી જેમ કન્યાની કેડ ઉપર ભાડ એવું આપણી કહેવત છે એ રીતે ગ્રાહકના શિરે જાય છે તો એ પ્રીમિયમ ચાર્જ ઓછા કરવામાં આવે અને સ્ટેબિલિટી ઓછી કરવામાં આવે તો આઈ થિંક એ બહુ મોટો લાભ થશે અને કદાચ એ લાભ અત્યારે ગવર્મેન્ટના વિચારમાં હોય કે ન હોય એની મને ખબર નથી પણ હું આશા રાખું છું પણ એ ના પણ હોય તો આઈ થિંક અમારું એક્ઝિબિશન જે ક્રિડા એમસી ચાઈનું થઈ રહ્યું છે ત્યાં ઝીરો પર્સન્ટ સ્ટેમ્બિલિટીનો લાભ બિલકુલ તમારા ગ્રાહક લઈ શકે છે

ક્રેડાઈ એમસીએચઆઈ તરફથી પગલું લેવામાં આવ્યું છે સ્ટેમ્પ ડ્યુટીનું ભારણ લેવાનું એ ખરેખર સરાહનીય છે અને એક સામાન્ય માણસ માટે આ એક એટલી મોટી ગિફ્ટ હોઈ શકે છે જેનો અંદાજ એક સામાન્ય માણસ જ લગાવી શકે છે કારણ કે તમે જ્યારે ઘરની ખરીદી કરો છો ત્યારે આ એક બહુ જ મોટી રકમ જનરલી સામાન્ય માણસને લાગતી હોય છે જ્યારે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનની આપણે વાત કરીએ છીએ જસ્ટ કમિંગ બેક ટુ ધ આન્સર રિયલ એસ્ટેટ સેક્ટર માટે ડેફિનેટલી એક ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ આપવાની માગણી ઘણા સમયથી રજૂઆત સરકારમાં ઘણા લોકો તરફથી કરવામાં આવી છે છેલ્લે આ અફોર્ડેબલ હાઉસિંગ માટે એમાં એક ચુકાદો આપવામાં આવ્યો તો સરકાર તરફથી એક ભેટ આપવામાં આવી હતી પણ હવે જ્યાં આપણે કદાચ નંબર્સની વાત કરીએ તો જીડીપીના લગભગ આઠ ટકાનો રેવન્યુ આજે રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી આ દેશમાં આપવામાં આવે છે એટલે જ્યાં તમે આટલો એક મોટો ફાળો એક દેશના નિર્માણની અંદર કરતા હો ત્યાં ડેફિનેટલી એક ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ ની માંગણી એ ડેફિનેટલી યથાવત છે આના કારણે જે ફંડ્સનો ઇન્ફ્લો છે જે લોન્સ ડેવલપર્સને લેવી પડે છે ઓવરઓલ બેન્ક્સ પાસેથી એનબીએફસી પાસેથી એના ઇન્ટરેસ્ટ રેટમાં ઘણો મોટો ઘટાડો થશે અને એ આખે આખો બેનિફિટ જે છે એ એન્ડ યુઝરને પાસ ઓન થશે સો ઓવરઓલ જ્યાં આપણે ઘણી બધી ચર્ચા એક અફોર્ડેબલ હાઉસિંગ માટે કરી એક યુનો હાઉસિંગ ફોર ઓલની જ્યાં આપણે એક મોટું સ્વપ્ન સેવી રહ્યા છીએ ભારત દેશના એકસો ચાલીસ લોકો માટે ત્યાં ડેફિનેટલી હવે આ એક સમય આવી ગયો છે કે જ્યાં રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનું એક સ્ટેટસ આપી દેવામાં આવે અને એના થકી એના બહુ જ મોટા ફાયદા એક લોકલ પબ્લિક સુધી એક સામાન્ય માણસ સુધી આવનારા સમયમાં આપણે પહોંચતા જોઈ શકીશું કે તો ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ અહીંયા આગળથી ખૂબ જરૂરી છે કેવલભાઈ આ આપનું શું કહેવું છે આઈ થિંક જેમ મોતા સાહેબે વાત કરી કે આઠ ટકાનું જે યોગદાન છે એ કદાચ તમે જો એને નંબર્સમાં કન્વર્ટ કરશો તો એ બહુ બધું મોટું યોગદાન કહેવાય અપાર્ટ ફ્રોમ ધેટ ધ લાઈવલીહૂડ ક્રિએશન જે આપણે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરીએ છીએ આજે એગ્રીકલ્ચર પછી બીજા નંબરનું સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ જનરેટર છે કદાચ તમે પણ આ શોની શરૂઆતમાં કીધું છે તો આટલી મોટી જે આટલું મોટું જે યોગદાન હોય કોઈ પણ એક સેક્ટરનું તો એ મને નથી ખબર કે સરકાર ક્યાં સુધી એની અવગણના કરી શકશે પણ યસ તમારા માધ્યમથી ફરીથી મારી નમ્ર વિનંતી છે સરકારને કે આ ઇન્ડસ્ટ્રીને જો સ્ટેટસ આપવામાં આવે આ રિયલ એસ્ટેટ સેક્ટરને જો ઇન્ડસ્ટ્રીનલ સ્ટેટસ આપવામાં આવે તો જેમ મોતા સાહેબે કીધું એમ આજે આજે કોઈપણ ડેવલપર અઢારથી છવ્વીસ ટકાના ભાવ ઉપર એનબીએફસી તરફથી મોર્ગેજ અથવા લોન અથવા કન્સ્ટ્રક્શન ફાઇનાન્સે ઉપાડતા હોય છે એમાં આરબીઆઈનું જે ગાઈડલાઇન્સ છે એના મુજબ મને ઘણી બધી મોટી રાહત મળશે અને એ જ રાહત અલ્ટિમેટલી ઘરોના ભાવ ઉપર દેખાશે જ્યાં ઘરોના ભાવ ઓછા થશે સો મને નથી લાગતું કે આ જે માંગણી જે લાંબા સમયથી જે પેન્ડિંગ છે એ વ્યાજબી નથી એવું કોઈ જો કહેતું હોય તો કારણ કે એનાથી અલ્ટિમેટલી ઘરોના ભાવ નીચે આવશે અને આપણે હાઉસિંગ ફોર ઓલનું જે વિઝન છે એમાં આપણે સરસ યોગદાન આપી શકશું કે તો આ તમામ આશા અપેક્ષાઓ અહીંયા આગળથી આપણે બનતી જોઈ રહ્યા છે રિયલ એસ્ટેટ સેક્ટરની ઘર ખરીદારો માટેની જો આ તમામ આશા અપેક્ષાઓ પર આ બજેટની અંદર ધ્યાન આપવામાં આવે અને આવી કોઈ જાહેરાત થાય તો આ રિયલ એસ્ટેટ સેક્ટર માટે અને સાથે સાથે ઘર ખરીદાર માટે પણ ફાયદો રૂપ સ્થાપિત થઈ શકે છે ત્યારે જ કેવલભાઈ આપનો અને જીગરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપવાની સાથે આ શોમાં જોડાયા અને આપણે આ અંગે મહત્ત્વની ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ જતાં જતાં આપણે ફરી એક વખત યાદ કરાવી દઉં કે રિયલ એસ્ટેટને લગતા ઘરની ખરીદારી વેચાણ લીગલ કોઈપણ આપના ક્વેશ્ચન હોય આપ અમને લખી મોકલો અમારું ઈમેલ એડ્રેસ છે પ્રોપર્ટી ગુરુ એટ ધ રેટ એન ડબ્લ્યુ એટીન ડોટ કોમ તો આ સાથે જ હાલ મને પણ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનવી સી બીજા નમસ્કાર